રાજકોટ 4 વર્ષ પહેલા બનેલા બનાવમાં હજી સુધી ન્યાય ન મળતા પરિવાર પરેશાન. તંત્રનો સાથ ન મળતા 4 વર્ષથી આ પરિવાર ન્યાય માટે લડે છે. તેમનો આક્ષેપ છે કે ધારાસભ્ય અરવિંદ રૈયાણીના નિગરાનીમાં તંત્રએ તેનો કેસ દબાવી દીધેલ છે. કોઈ કાર્યવાહી એક્સિડન્ટ દરમિયાન જે કાર છે તેની કાર્યવાહી કરવામાં આવી નથી અને ગુનેગારોને તંત્ર છાવરી રહ્યું છે. મૃતક એક્સિડન્ટનો ભોગ બને મૃતક પરિવારના પત્ની અને બાળકો મુલાકાતે આવ્યા છે. આશરે 4 વર્ષ પહેલાં તેઓ પોતાની બાઇક પર પરિવાર સાથે જઈ રહ્યા હતા ત્યારે અચાનક સામે એક કાર ફોર વ્હીલ કાર ચાલકે એને ઠોકર મારી અને એક્સિડન્ટ કરી ત્યાંથી પલાયન થઈ ગયા. એ અકસ્માતમાં ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ પણ થયું છે. એ બાબતના મૃતકના પત્ની, તમારું નામ શું બેન? હા બોલો, તમને શું થયું? બનાવ શું બન્યો એને? સાહેબ, અમારું એક્સિડન્ટ થયું હતું 18 તારીખે, 19 તારીખે 9:30 વાગે 7 ટાઈમે એક્સિડન્ટ થયું હતું અને કોવિડ દ્વારા ઠોકર મારી અને ભય આવ્યા. તપાસ કરી હતી ફરિયાદ કરી હતી કેસ શું જવાબ આપ્યો તમને અમને યાદ જવાબ આપ્યો તમને કેસ પૂરો થઈ ગયો છે કેસ કરી દે. અમે બધી તપાસ કરી પણ અમને કાંઈ મળ્યું નથી. ત્યાંથી એ લોકો એમ કીધું કે કેસ પૂરો થઈ ગયો છે, હવે આમાં કાંઈ ન થાય, તમારો કેસ આગળ વધે નહીં. એક્સિડન્ટ થયું ત્યાંથી તમે કઈ હોસ્પિટલ તમે સારવાર મળે લઈ ગયા? સિવિલ હોસ્પિટલ રાજકોટ. રાજકોટમાં ત્યાં શું કીધું? ત્યાં એ લોકો એમને ત્યાં ઘણા બધા આવ્યા હતા, બધે બધા કહ્યા હતા કે છોકરાનું ભણતર માટે ખર્ચો પડશે, બેને રહેવા માટે ખર્ચો પડશે, મકાન મળશે, જમીન મળશે, કોઈ વસ્તુને સહાય મળી નથી. અચ્છા, પોલીસ વાળાને તમે ફરિયાદ કરી હતી? ફરિયાદ છે જ ને. કેમ ખબર પડી કે અમારે ધારાસભ્ય અરવિંદ રૈયાણી ના સંબંધી જે હાથ છે? અમારો કેસ અમે છે લલિત સહાયને સોંપ્યો હતો અને લલિત સહાય અમારો વકીલ છે એને અમને જણાવ્યું કે ભાઈ આમાં પટેલ છે, અરવિંદ રૈયાણી છે, એ મોટો ધારાસભ્ય છે અને એ બધા ભાઈઓ થાય છે, એટલા માટે એને આડો પગ કર્યો અને અમારો કેસ રોકી દીધો છે. ટીવી ન્યૂઝ ચેનલ સ્ટુડિયોમાં આવેલ પીડિત પરિવાર એ જણાવે છે કે અમને ન્યાય નથી મળતો, પોલીસ તંત્ર અમે અમારી શંકાશીલ કામગીરી છે, અમારા સ્થાનિક ધારાસભ્યનો પણ હાથ છે, એનું તંત્ર પર દબાણ છે, જેને હિસાબે આ દિવસ સુધી ન્યાયથી વંચિત લોકોને સામે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને પીડિત પરિવારને આર્થિક કે જે કંઈ આ લોકોની ડિમાન્ડ હોય એ પ્રમાણે વળતર અપાવે. ઇલામારુ, HBN TV ન્યૂઝ, રાજકોટ.